ઓમ નમો ભગવતે વાસુદેવાય, બોલો જય જય શ્રી રણછોડ. આત્મ પ્રબોધ ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે અને મહાભારતના મહાન મહિમામાં ચાલો આપણે આગળ વધીએ. વૈશંપાયણી પેરી બોલ્યા, સુરજા નામે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો મહાભારતનો મહિમાય. મહાભારતનો મહિમા મોટો સાંભળે ગાય જન લોક, એક ચિત્તે જો શ્રવણ કરે તેને પ્રભુજી વિજય અપાવે. સાંભળતા સંદેહ ન ધરવો, અને જોરે શંકા મન થાશે તો પાતક નથી જવાનું, પાછળથી એ રે પસ્તાશે. ક્ષત્રિય તો સુરાતન પામ્યા, અને શુદ્ર રે સેવા રે જન, વૈષ્ણવ જન તો વણિક થયા, અને બ્રહ્મ એ જ બ્રાહ્મણ. ચાલો આપણે આગળ વધીએ. અને જેવી રીતે ક્ષત્રિય એટલે જે પરો બીજાના માટે જીવન જીવતો હોય છે એને ક્ષત્રિય કહેવાય. જે કોઈની સેવા કરતો, ઓલ ગવર્મેન્ટ ઓફિસર્સ, અને જે લોકો કોઈનું કોઈ વ્યક્તિગત સેવા કરતા હોય છે, એટલે શૂદ્ર એટલે ખરાબ નહીં, તો સેવા કરતા હોય છે. પછી વૈષ્ણવજન, જેટલા બિઝનેસ કરતા હોય છે વૈષ્ણવજન હોય છે. અને બ્રાહ્મણ એટલે એ કંઈ જ કામ નથી કરતો, ફક્ત અને ફક્ત જગતના કલ્યાણ માટે એ જીવતો હોય છે, એને બ્રાહ્મણ કહેવાય. કોઈ મને કહે કે હું બ્રાહ્મણ છું, તો હું એને પૂછું શું કામ કરું છું, તો કે હું આ કામ કરું છું, આ કામ કરું છું. તો હું એને કહું કે ભાઈ જો, ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રના કોઈ પણ કામમાં આવી જાય, પણ બ્રાહ્મણ એટલે જગતના હિત માટે, જેવી રીતે આ જે પુષ્પો હોય છે બીજા માટે હોય છે, જો વૃક્ષ ફળ હોય છે બીજા માટે, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારા વહંતિ નદ્યા, પરોપકારાય ઇદમ શરીરમ, એને બ્રાહ્મણ કહેવાય. ચલો આપણે આગળ વધીએ. વૈશંપાય અણી પેરી બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો આદ્ય પર્વ મહિમાય. વન વિશે જાતા રમતા તેમાં ધર્મ સત્યવાદી, રેણુને ચાળી કરે રૂપાળી, બેસવાની રાજગાદી, મન થકી માને રાજા રાજ્યાસન, સહદેવ છૂટા કરે અર્જુન તો બાણ ચડાવે, પાંદડા વિંધે શરેમ, ઝાડ તાળ તાકીને વિંધે, સહદેવ શાબાશી ભાખે, પુષ્પ વીણીને હાર કરીને નિકુળ ગળામાં નાખે. જો હું કેવો દેખાઉં છું ભાઈઓને દેખાડે, નાના વૃક્ષોની બાથ ભીડાવી ભીમસેન ખેંચી નાખે, ઉછળે કૂદે તોફાન કરે, મસ્તાનો થઈ માલે, વાઘ વરુ જીવ જંતુને ઝડપી જઈને ચાલે. આ રીતે નિત્ય રમત રમે, સાંભળતું રાજાના, હસ્તિનાપુરમાં ગાદીએ બેઠો રાજા દુર્યોધન, આંધળે ગાદી એને આપી જાણી મોટો સંતાન, રાધે દાસીનો કુંવર કર્ણ તેને કર્યો પ્રધાન. દુર્યોધનને એક બહેન છે તે સ્વામી જેહ, જયદ્રથ એવું નામ છે એનું, થયો કારભારી તેહ, તેમાં મોટો કારભારી કીધો. શકુની મામોને સાર ભગવદ ભૂરીશ્રવા સુશર્મા તે સૌ કરે કારભારમ, એ રીતે એ રાજ્ય ચલાવે. દુર્યોધન ક્રૂરમતિ, પાંડુ રાજાએ યાત્રા વિશે પત્ર લખતો નથી, પાંડવ વન વિશે ઉછરે છે એવામાં શું થાય. મધ્યરાત્રિએ ગયો પાંડુ રાજા, કરવા લઘુ શંકાય, જઈ બેઠો એક વૃક્ષની નીચે, પાંડવનો જે જે તાત તે વૃક્ષ ઉપર ઘુવડ બોલ્યો, સાંભળ પક્ષીની વાતમ, એ વૃક્ષની નીચે જે બેઠો છે તેનું જે કાળજું ખાય, તે પ્રાણીને ઘેર બેઠા ત્રિલોકનું જ્ઞાન થાય. તે સાંભળી પાંડુ રાજાએ, જ્યારે હું મરવાને થઈશ તે વેળા મારા પાંચે પુત્રોને આ વાત હું કહીશ, એવું મનમાં દ્રઢ કરીને જય કર્યું શયન. એવામાં એક દિન પાંચ ભાઈ રમવા ગયા છે વન, કુંતા ગયા ગંગાએ નાવા, માદરી તંબુમાં ઠામ, તે વેળા પાંડુનું આયુષ્ય ઘૂંટ્યું, પ્રગટ્યો એને કામ, તેથી કામિનીનો કર ઝાલ્યો, માદરીએ કર્યો શોર, તો પણ પાંડુએ ન મૂકી શોબળાનું જોર. માદરી કહે કંથ મારા છે બ્રાહ્મણીનો શાપ, જરૂર જાશે જીવ તમારો સમાવો પરિધાનમ, છોકરાઓને રજણસવાવસોરણમાં આવે મને અપવાદ, તો પણ પાંડુએ ન માન્યું, મારવાને ચાલ્યો નાદમ, મરવાને ચાલ્યો નાદમ, કામ ભાપ્યો બ્રાહ્મણીનો શાપ નડ્યો, પાંડુ રાજા ઉછળીને મરણતુલ્ય થઈ પડ્યો. એટલે માદરી બહાર નીકળી ઉપજો સંતાપ શોક, આંસુડા પાડી રડવા લાગી, કાકી
કારમી મૂકી પોકમ, એટલે સૈન્યનું લોક ભરાયું, રડવા લાગ્યું સૌ કોય, કુંતા ગઈ છે ગંગાજી ત્યાં તેને ખબર હોય, જેવી જનતે તે દોડતી આવી, કાજળનું ક્યાં વાળ્યું, માદરી તું બહેન તુલ્ય હતી પણ શોકનું સાટું વાળ્યું, લોકરાને તે રઝળતા મૂક્યા, નથી દીઠું ગરગામ, અરે રે સાચી શોકે તું શત્રુ, વસ રહ્યો નહીં કામ, માદરી કહે વાંક નથી ભાઈ, મિથ્યાન ધરશો રોષ, ઘણું કહ્યું પણ કંધ ન માન્યો, આવ્યો મને માને શિર દોષ, એમ કહી સૌ રડવા લાગ્યા, પુત્ર ગયા તે વન, તે કંઈ જાણતા નથી ત્યાં શું થયું વિઘન, ભીમ જરા રમવા ગયો આગે, વાઘ ત્યાંથી એક ચાલ્યો, વૃકોદર દેખી દોટ મૂકી, બગલમાં તીગ્રહી ગાલ્યો, પકડી લાવ્યો ભ્રાતને પાસે, આજ મૂછો મરડાવું, ચારે આવ્યા છે લાગ માટે, આ વાઘને હું કરડાવું, એટલે અર્જુન સહદેવ નિગુણ રડે છે ધર્મ રાખ, ઓ ભીમભાઈ એમ ન કરશો, શું છે અમારો વાઘ, ભીમ કહે ખાવાનું આપે છે, વહેંચીને કુંતા સતી, તમારા ભાગમાંથી તમે મને કેમ આપતા નથી, ચારે ભાઈ કહે સાંભળો વીરા, માતા આપે તો લઈશું, પણ અમારા ભાગનું હશે તો તમને આપી દઈશું, ભીમ કહે ના નથી આપતા, આજ બોલો છે લાગ, હવે ન મૂકું કોઈ કાળે, કરડાવી દઉં વાઘ, સાંભળી ચારે ચાહે બંધુ નાઠા, પૂઠે વૃકોદર જાય, રડતા ચારે આગળ આવ્યા, તંબુની લગભગ થાય, એટલે તંબુમાં તોફાન જાણ્યું, લૂછી નાખ્યા લોચન, તુંબુમાં જઈ તાત પાસે બેઠા ચારે તન્ન, એટલામાં ત્યાં ભીમ આવ્યો, રડતા સુણ્યા સૌ કોય, વાઘ વનમાં ફેંકી દીધો તરત ડાહ્યો હોય, છાનો માનો શાણો થઈને ડેરા તંબુમાં બેઠો, પિતા પોતાના જ્યાં છે પડેલા ત્યાં આવીને બેઠો, ભીમ કહે માત તાત મારા, સુઈ રહ્યા શું કરવા, કુંતા કહે કર્મ ફૂટ્યું એ તો પડ્યા છે મરવા, ભીમ કહે ભલે મરણ પામો, ઓરે મારા તાત, એટલે પાંડુ રાજાએ ત્યાં ઊંચો કીધો હાથ, ભીમ કહે સર્વ સૌ રહો છાના, મત તાત કંઈ કહે છે એટલે સર્વ રહી ગયા છાના, તો ત્યાં પાંડુ વધે છે, પાંચે પુત્રો શ્રવણ કરજો, કહું તેમાં દેજો લક્ષ, મારા મુઆ પછી કાળજો, મારું ગમે તે કરજો ભક્ષ, તેથી ત્રિકા જ્ઞાન થવાનું એટલી પાળજો વાણ, પુત્રોએ તે વારું પિતાજી, એટલે છૂટ્યા પ્રાણ, પછી સર્વે રડવા લાગ્યા, એટલે બોલ્યો ભીમ કહો મામા માતા આ મળદાને હવે શું કરશું, કે એમાં કુંતાજી કહે એક નંદન અગ્નિ હાથમાં ઝાલો, સબ ઊંચકીને ચારે ભાઈ ગંગા તટ લઈ ચાલો, ભીમે જાણ્યું સૌને દુઃખ દેવું તેથી વિશે સુવાગે, એમ જાણીને કટી કસીને મળદું ખાંધે લીધું, દોટ મૂકીને બહાર નીકળ્યો, પૂંઠ સર્વે જાય, ગંગા તટે શબ લઈ આવ્યો, સ્નાન કરાવ્યું ત્યાંય, પછી વૃકોદર કાષ્ટ લાવ્યો, ચિતા ખડકી મોટી, તાતને કાળજે કર દઈ ને કાળજું ખેંચી ખીચોટી, તે એક પાત્રમાં મૂકી રાખ્યું, એવે વધ્યા કુંતાય, કંધ ભીડી હું બળું છું, બીરજુ ચિતા માય, માદરી કહે હું બળવાની, આપણા સ્વામીની સાથ, કારણ કે પામ્યા મરણ મારાથી, માટે માગું જોડી હાથ, કુંતા કહે જોજે છોકરાને હું મરું કુળવટે, તારાથી છું મોટી મારે મરવું ઘટે, ભીમ કહે સીધ વડી મરો છો, આ શું લેવાનો લાવો, એ કરતા ભાઈઓ સંપીને રહીશું, બંને માતાજી આવો, એટલે સહદેવ નિકુળ ને ધર્મ અર્જુનજી તરફડ્યા, ઘણી માયા કુંતાજી માટે તેને બાજી પડ્યા, તો માદરી કહે મને રજા દો, તમારા પુત્રોની માયા તમ વિના એ શોષાઈ જાશે, ગાડી ના શેકાયા, તમ કુંતાએ આજ્ઞા આપી, કાષ્ટ ચિતામાં બેઠી, પોતાના પતિનું મસ્તક કોળે લઈને બળવા બેઠી, એટલે ધર્મે અગ્નિ મૂક્યો, સળગી ચિતા ચોપાસ, ભીમે ડોગલી કાળજા કેરી ઉપર મૂકી કરી કચાસ, કાળજું તાતનું ભક્ષણ કરવું અભક્ષા ભક્ષ કહેવાય, પણ બાફીને વાસના લેવી ભક્ષ કરવા તુલ્ય થાય, એમ જાણીને બાફવા મૂક્યું, જ્ઞાન થવા સાક્ષાત દ્વારિકામાં શ્રી કૃષ્ણજીએ તે સૌ જાણી વાત, જાણ્યું કે કાળ જાણી વાસ લેશે, ત્રિકાળનું જ્ઞાન થશે તો મારો ભાવ કો પૂછે નહીં, મમ તુલ્ય તે ગણાશે, એ માટે ત્યાં સંચરુને ચરિત્ર મારું લડાવું, બ્રાહ્મણ વેશે પક્ષી પક્ષમાં પેશી જઈ કાળજું પડાવું, કાળજું પડાવવા કૃષ્ણજી આવ્યા, શ્યામ શરીર વલ્લભ કહે છે ચિતા બળે તેની સામે તીર,
મહાભારતનો મહિમા મોટો સાંભળે ગાય જન લોક, એક જીતે જો શ્રવણ કરે તેને પ્રભુજી વિજય અપાવે. આ મહાભારતની અંદર ઘણા જ ગૂઢ રહસ્યો છે. કાળજાનો મતલબ કોઈ રીતે સ્થૂળ અર્થમાં લેવાનો નથી, એની અંદર તમારી અંદર હૃદયની અંદર એક હૃદય ગ્રંથિ છે. આ સ્થૂળ હૃદયની વિદ્યંતે સર્વ ગ્રંથાની, જ્યારે હૃદય ગ્રંથિનું ભેદન થઈ જાય તો તમને પરમ તત્વનો સાક્ષાત્કાર થતો હોય છે. એટલે એ રીતે આ એક ગુપ્ત અને ગૂઢ વાત છે. પરંતુ અત્યારે હું મહાભારતનું પઠન પાઠન કરી રહ્યો છું. મહાભારત પત્યા પછી આપણે આના એકે એક વસ્તુના ગૂઢ અર્થો જોઈશું. ચલો, મહાભારતનો મહિમા મોટો સાંભળે ગાય જન લોક, એક જીતે જો શ્રવણ કરે તેને પ્રભુજી વિજય અપાવે. તમારું શુભ થાવ, કલ્યાણ થાવ, મંગલ થાવ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુશાંતિર્ભવતુ. સર્વાદિષ્ટ શાંતિર્ભવતુ.